નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેડ ડિજિટલ એજ્યુકેશનમાં હું પરેશ વિરળિયા આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આજે આપણે જોવાના છીએ ધોરણ આઠ વિષય સામાજિક વિજ્ઞાન જેમનો પાઠ સત્તર ન્યાયતંત્ર જેમાં આજે આપણે ચર્ચા કરવાની છે વડી અદાલત જેને આપણે શું કહેતા હોઈએ છીએ હાઈકોર્ટ કહેતા હોઈએ છીએ અને જેને આપણે શોટમાં એચ પણ કહીએ છીએ તો આ હાઈકોર્ટ છે વડી અદાલત છે એમાં કઈ રીતના એમની હોય છે વડી અદાલતનું કામ શું હોય છે એમના કાર્યો શું શું હોય છે એમની ચર્ચા આપણે આ વિડીયો લેક્ચરમાં કરવાના છે તો ચાલો મિત્રો આપણે વાત કરીએ વડી અદાલત અથવા તો હાઈકોર્ટ વિશે તો કે ગુજરાત રાજ્યની વડી અદાલત અમદાવાદમાં છે ખાસ ધ્યાન રાખજો મિત્રો કેમ કે આપણે છે એ વધારે પડતું ગાંધીનગરમાં જોવા મળે કેમ તો કે ગુજરાતનું કેપિટલ કયું છે ગાંધીનગર પણ ગુજરાત સરકારની વડી અદાલત એટલે કે ક્યાં છે હાઈકોર્ટ અમદાવાદમાં છે દેશની બધી જ વડી અદાલત અધિકાર અદાલતના ક્ષેત્રાધિકાર નિશ્ચિત કરવામાં આવ્યા છે એટલે કે દેશની જેટલી પણ અદાલતો છે એમના અધિકાર શું શું રહેશે અને એમનો વિસ્તાર કેટલો રહેશે એ બધું નક્કી કરવામાં આવ્યું હોય છે બધી જ અદાલતોનું મહત્વનું ન્યાયતંત્રમાં સમાન છે એટલે કે બધાય જે વડી અદાલતો છે એમનું મહત્વ છે એ બધી અદાલતોનું સરખું છે સમાન છે સરખું છે વડી અદાલતો તેની તાબાની અદાલતો અને સર્વોચ્ચ અદાલતને જોડતી કડી છે એટલે કે વડી અદાલત જે છે એની નીચેની અદાલતો હોય એને અને ઉપરની અદાલત એટલે કે જેને આપણે સુપ્રીમ કોર્ટ કહીએ છીએ તો એ બંનેને જોડતી એ કડી છે એમ કહી શકાય એટલે કે બંનેને જોડવાનું કામ કોણ કરે છે તો કે વડી અદાલત કરે છે કેન્દ્ર કક્ષાએ સર્વોચ્ચ અદાલત જે સ્થાન તેમજ મોભો ધરાવે છે તેવા જ મોભા અને સ્થાનમાં રાજ્ય કક્ષાએ વડી અદાલત ધરાવે છે એટલે કે કેન્દ્રની આપણે વાત કરીએ તો કેન્દ્ર કક્ષાએ જેવો માન મોભો જે છે એ ક્યાં છે તો કે કેન્દ્ર કક્ષાએ જેનો સર્વોચ્ચ અદાલતનો છે એવું રાજ્ય પૂરતું રાજ્યમાં કયું સ્થાન ધરાવે છે તો કે વડી અદાલત ધરાવે છે વડી અદાલત જે તે રાજ્યના વિસ્તારમાં સર્વોપરી છે એટલે કે જે વડી અદાલત છે એ જે તે રાજ્યના વિસ્તાર ગુજરાત હોય તો ગુજરાત પૂરતું સીમિત આવે જ્યારે આપણે મધ્યપ્રદેશની વાત કરીએ તો મધ્ય પૂરતું સીમિત હોઈ શકે એટલે આવી રીતના જે તે રાજ્ય વિસ્તાર પૂરતો કેવો હોય સર્વોપરી એટલે કે મુખ્ય હોય છે અને કાયદાનું અર્થઘટન કરીને ન્યાય આપવાનું કાર્ય કરે છે અને કાયદામાં જે પ્રમાણે માહિતી આપેલી છે એ પ્રમાણે એ શું કરતું હોય છે ન્યાય આપતું હોય છે સામાન્ય રીતે દરેક રાજ્યમાં વડી અદાલત હોય છે પરંતુ બે કે તેથી વધુ રાજ્ય માટે પણ એક વડી અદાલત હોઈ શકે છે ઉદાહરણ તરીકે પૂર્વના કેટલાક રાજ્યો માટે એક જ વડી અદાલત છે એટલે કે સામાન્ય રીતે જોવા જઈએ તો દરેક રાજ્યમાં એક એક વડી અદાલત છે પણ ક્યારેક એક વડી અદાલત બે કે ત્રણ રાજ્યો વચ્ચે હોઈ શકે જેમ કે આપણે પૂર્વના રાજ્યોની વાત કરીએ તો એમાં પૂર્વના રાજ્યો છે એમાં એક જ વડી અદાલત છે વડી અદાલતની રચના અને બંધારણ અનુસાર એક મુખ્ય ન્યાયાધીશ અને રાષ્ટ્રપતિ વખતો વખત જેટલા ન્યાયાધીશોની નિમણૂક કરે તેટલા ન્યાયાધીશોની વડી અદાલત બનશે જો વડી અદાલતમાં કોણ કોણ હોય તો પેલા તો વડી અદાલત અંતર્ગત એક મુખ્ય ન્યાયાધીશ હોય અને આ સિવાય રાષ્ટ્રપતિ મિત્રો અહીંયા રાષ્ટ્રપતિ સત્તા છે રાજ્યપાલને નથી ભલે રાજ્યમાં હોય પણ સત્તા છે વખતો વખત એટલે કે સમય સમયે શું કરે છે તો કે જેટલા ન્યાયાધીશો એટલે કે જેટલા જજ બીજા એક તો મુખ્ય હોય જ પણ એક પછી જેટલા એને ઈચ્છા થાય એટલા નિમણૂક કરી શકે છે અને એટલાની છે એ વડી અદાલત બનશે માની લો કે ચાર જજોની નિમણૂક એ કરે છે તો ટોટલ કેટલા છે આ પાંચ જજોની છે એ હું બની વડી અદાલત બની તો આવી રીતના કે ભાઈ એક મુખ્ય હોય બાકીના જેટલા રાષ્ટ્રપતિની ઈચ્છા થાય એટલા નિમણૂક કરી શકે વડી અદાલતના મુખ્ય ન્યાયાધીશની નિમણૂક રાષ્ટ્રપતિ સર્વોચ્ચ અદાલતના વરિષ્ઠ ન્યાયાધીશ તેમજ સંબંધિત રાજ્યના રાજ્યપાલ સાથે મંત્રણા કરીને કરે છે જો ખાસ સમજવા જેવું છે કે આ જે વડી અદાલતના જે ન્યાય ન્યાયાધીશ હોય જજ હોય એમની નિમણૂક કઈ રીતના થાય એમને કઈ રીતના હોદ્દા ઉપર રાખવામાં આવે તો કે રાષ્ટ્રપતિ છે એ સુપ્રીમ કોર્ટ જે આપણી કહે સર્વોચ્ચ અદાલત છે સુપ્રીમ કોર્ટના જે વરિષ્ઠ ન્યાયાધીશ હોય કે મોટા ન્યાયાધીશ છે એમને સંબંધ આ સિવાય તો કે સંબંધિત રાજ્ય એટલે કે જે તે રાજ્ય ફોર એક્ઝામ્પલ ગુજરાતની વાત કરવામાં આવે તો ગુજરાત રાજ્યના રાજ્યપાલ સાથે મંત્રણા ચર્ચા વિચારણા કરીને પછી છે એ નિમણૂંક કરવામાં આવતા હોય છે અને અન્ય ન્યાયાધીશનું નિમણૂક સંબંધિત રાજ્યની વડી અદાલતના મુખ્ય ન્યાયાધીશ સાથે મંત્રણા કરી રાષ્ટ્રપતિ કરે છે તો મુખ્યની વાત કરી તો સર્વોચ્ચ અદાલતના વરિષ્ઠ ન્યાયાધીશ અને સાથે રાજ્યપાલ પણ બાકીના જે છે એની એની વાત કરીએ તો કેમ થાય તો કે બાકીના છે એ સંબંધિત રાજ્યની વડી અદાલતના મુખ્ય ન્યાયાધીશ એટલે કે મુખ્ય એના આવી ગયા એના સાથે ચર્ચા વિચારણા કરીને રાષ્ટ્રપતિ છે એ બાકીના ન્યાય બેકીના જજોની છે એ શું કરતા હોય છે નિમણૂક કરતા હોય છે બધી વડી અદાલતોમાં ન્યાયાધીશની સંખ્યા એક સરખી હોતી નથી એટલે કે હાઈકોર્ટમાં બધી હાઈકોર્ટમાં ન્યાયાધીશોની સંખ્યા છે એ એક સરખી હોતી નથી અહીંયા મિત્રો તમને સરસ મજાની ગુજરાતની હાઈકોર્ટ જે છે એટલે કે વડી અદાલત છે એનો ફોટો બતાવવામાં આવ્યો છે તમે જોઈ શકો છો સરસ મજાનો ફોટો તો આપણી વડી અદાલતનો ફોટો છે આગળ વાત કરીએ આપણે તો કે ભાઈ વડી અદાલતના ન્યાયાધીશ તરીકે નિમાયેલ વ્યક્તિ પોતાનો હોદ્દા ધારણ કરે તે અગાઉ રાજ્યના રાજ્યપાલ અથવા તો તેમણે આ સંબંધમાં નિમેલ વ્યક્તિ સમક્ષ હોદ્દો અને ગુપ્તતાના શપથ કે પ્રતિજ્ઞા લઈને તેના પર સહી કરે છે જુઓ શું કહે છે એટલે કે જે વડી અદાલતમાં જે નિમણૂક પાયમા જે પણ વ્યક્તિઓ એ વ્યક્તિઓ ન્યાયાધીશો છે એણે પોતાના હોદ્દા પર ધારણ કરતા પહેલાં હોદ્દો ધારણ કરતા પહેલાં શું કરવું પડે તો કે રાજ્યના રાજ્યપાલ સમક્ષ અથવા તો રાજ્યપાલે જેને રાખેલ વ્યક્તિ હોય એ વ્યક્તિ સમક્ષ શપથ લેવા પડે હોદ્દાના અને ગુપ્તતાના છે શપથ અથવા તો પ્રતિજ્ઞા લઈને એની ઉપર સહી કરીને હોદ્દો છે એ ધારણ કરતા હોય છે વડી અદાલતમાં વ્યવહારમાં અંગ્રેજી ભાષા ચાલે છે એટલે કે આજે વડી અદાલત છે એના વ્યવહાર એટલે કે જે એમાં ને હાથે જે વસ્તુ ચાલતી હોય એ બધી કઈ ભાષામાં ચાલતી હોય છે તો કે અંગ્રેજી ભાષામાં ચાલતી હોય છે પણ વડી અદાલતમાં આરોપી અને ફોજ ફરિયાદીને હાજર રહેવાની જરૂર હોતી નથી એટલે કે વડી અદાલતોમાં જે આરોપી એટલે કે જેણે આરોપ કર્યો છે તે અથવા તો જેની ઉપર આરોપ છે એ વ્યક્તિ કે ભાઈ આ વ્યક્તિ આવો કોઈ ગુનો કર્યો છે એ વ્યક્તિ આરોપ જેની પાસે છે એ અને ફરિયાદી એટલે કે જે લોકોએ ફરિયાદ કરી છે એ લોકોએ આ બંને છે એ હાજર રહેવાની જરૂર નથી એને ત્યાં હાજર રહેવું પડે નહીં અને આ સિવાય તો કે બંને પક્ષના વકીલો દલીલ કરે છે જુઓ આ અહીંયા વકીલો દ્વારા જ કામ થઈ જતું હોય છે ત્યાં લોકોને હાજર રહેવાની જરૂર નથી કે કોની ઉપર ફરિયાદ છે કોણ આરોપી છે આ બધું આ ત્યાં હાજર રહેવાની જરૂર રહેતી નથી જરૂર જણાય ત્યારે આરોપી કે ફરિયાદીને ખાસ હાજર રાખવામાં આવે પછી બહુ એવું લાગે કે ભાઈ જરૂર છે તો એમનું કંઈ માહિતી લેવાની જરૂર છે એનું સ્ટેટમેન્ટ લેવાની જરૂર છે તો એવા સંજોગોમાં આરોપી હોય તો આરોપી કે ફરિયાદ કરનાર વ્યક્તિ હોય તો એ વ્યક્તિ એને હાજર રાખવામાં આવતા હોય છે વડી અદાલતના અધિકાર છે એ ક્ષેત્રમાં મૂળ અધિકાર ક્ષેત્ર વિવાદિત અધિકાર ક્ષેત્ર અને વહીવટી અધિકાર ક્ષેત્રનો સમાવેશ થાય છે એટલે કે વડી અદાલતની વાત કરીએ તો એમાં અધિકાર ક્ષેત્રના ક્ષેત્રમાં એટલે કે એના વિસ્તારની વાત કરીએ તો એમાં મૂળભૂત અધિકારોનો વિસ્તાર હોય અથવા તો કોઈ વિવાદિત વિસ્તાર હોય અથવા તો કોઈ વહીવટી ક્ષેત્રે કંઈ પણ છે એ વહીવટ હોય અથવા તો એમાં કોઈ તકલીફ હોય તો એવા વસ્તુઓનો સમાવેશ જેમાં થાય તો કે વડી અદાલતમાં થતો હોય છે વડી અદાલતની આપણે વાત કરીએ તો એના સત્તા અને કાર્યો શું શું હોય છે તો વાત કરીએ સત્તા અને કાર્યો તો કે દીવાની અને ફોજદારી અને મહેસૂલી પ્રકારના દાવાઓમાં સાંભળીને ન્યાય આપે છે એટલે કે દીવાની કેસ છે ફોજદારી કેસો છે અથવા તો કોઈ મહેસૂલી પ્રકારનું છે એ કેસ છે તો એવા સમયમાં છે એ જે પણ દાવાઓ હોય જે પણ હોય એ બધું સાંભળીને પછી ન્યાય આપતું હોય છે બંધારણની કલમ બસો છવ્વીસ અનુસાર રાજ્યના સંદર્ભમાં મૂળભૂત હકોના રક્ષણની બાબતમાં આદેશો કે હુકમો જાહેર કરી કરવાની સત્તા છે જો ખાસ બંધારણની કલમ જેને બંધારણમાં આપણે અનુચ્છેદ કહેતા હોઈએ છીએ તો એ અંતર્ગત બસો છવ્વીસમી કેટલામી તો કે બસો છવ્વીસમાં જે પ્રમાણે કીધું છે એ અંતર્ગત એમની સત્તા છે હાઈકોર્ટને કે જે આપણા મૂળભૂત હકો જે આપણે આગળના ધોરણોમાં જોઈ ગયા આગળના પાઠોમાં પણ જોઈ ગયા એટલે ધ્યાન રાખજો મૂળભૂત હકો એના રક્ષણ કરવા માટે એને કોઈ આદેશ આપવો પડે હુકમ જારી કરવો પડે તો એ કરી શકે છે આટલી સત્તા હાઈકોર્ટને આપવામાં આવી છે તેના અંકુશ હેઠળની અદાલતોના ચુકાદા વિરુદ્ધ અપીલ સાંભળે છે એટલે કે જે પણ એના અંકુશ નિયંત્રણ હેઠળની જે પણ કાંઈ અદાલતો છે એના જે પણ કાંઈ ચુકાદા હોય એની વિરોધની અપીલ એટલે કે ચુકાદો અહીંયા આમ હોવો જોઈએ એની જગ્યાએ આવો આપ્યો છે એના વિરુદ્ધમાં કાંઈ અપીલો થઈ હોય એ પણ છે એ કોણ કરે છે હાઈકોર્ટ સાંભળે છે અને તાબા હેઠળની રાજ્યની તમામ અદાલતો પાસેથી રિપોર્ટ મંગાવી શકે છે એટલે કે એના અંડરમાં જે પણ કાંઈ અદાલતો આવે છે એમની પાસેથી કોઈ પણ રિપોર્ટ છે એ શું કરી શકે છે એ રિપોર્ટ છે એ આ અદાલત પાસેથી મગી શકતા હોય છે અને આ સિવાય તો કે તેના અંકુશ હેઠળની અદાલતો માટે સામાન્ય નિયમ બનાવી અથવા તો સુધારી શકે છે અને વડી અદાલતના ચુકાદા સામે સર્વોચ્ચ અદાલતમાં અપીલ કરી શકાય છે જો શું કહે છે હાઈકોર્ટ અથવા તો વડી અદાલતની વાત કરીએ તો એના અંકુશ હેઠળની જે પણ કાંઈ અદાલતો છે એના માટે સામાન્ય નિયમ બનાવી શકે અથવા તો એમાં સુધારો કરી શકે છે અને આ સિવાય વડી અદાલતના જે પણ કાંઈ ચુકાદાઓ જે હોય છે કેસ હોય છે એના વિરુદ્ધ આપણે ક્યાં જઈ શકાય છે તો કે સર્વોચ્ચ અદાલતમાં અપીલ કરી શકાય છે એટલે કે સર્વોચ્ચ અદાલત એટલે જો આપણી નિશ્ચિત છે ભાઈ સર્વોચ્ચ અદાલત એટલે કે સુપ્રીમ કોર્ટ જો કોઈ હાઈકોર્ટમાં તમને ન્યાય બાબતે સંતોષ ના જણાય કે ભાઈ આમાં ન્યાય મળવો જોઈએ અને ના મળે તો તમે એવા સંજોગોમાં શું કરી શકો છો સુપ્રીમ કોર્ટમાં જઈ શકો છો તો ફરીથી એક વખત સત્તા અને કાર્યો આપણે પ્રશ્નમાં પૂછાઈ શકે એવા છે મિત્રો સ્વાધ્યના પ્રશ્નમાં કઈ કઈ સત્તા અને કાર્યો હોય તો કે દીવાની ફોજદારી મહેસૂલ પ્રકારના દાવા સાંભળી શકે ન્યાય આપે અનુચ્છેદ નંબર બસો છવ્વીસ અંતર્ગત મૂળભૂત હકોનું રક્ષણ કરી શકે એના માટે કંઈ પણ આદેશો હુકમો બહાર પાડવા હોય તો પાડી શકે છે આ સિવાય તેના અંકુશની હેઠળની જે અદાલતો છે એના વિરુદ્ધ અપીલ સાંભળી શકે છે તાબા હેઠળની અદાલતો છે એની રિપોર્ટ મગાવી શકે અને આ સિવાય એની અંકુશમાં આવતી જે પણ કાંઈ અદાલતો છે એના નિયમો બનાવી શકે અને એમાં ફેરફાર કરી શકે છે અને એના જે વડી અદાલત છે એના ચુકાદા વિરુદ્ધ આપણે ક્યાં જઈ શકીએ છીએ તો કે સુપ્રીમ કોર્ટમાં જઈ શકીએ છીએ તો મિત્રો નેક્સ્ટ આપણો મુદ્દો છે સર્વોચ્ચ અદાલત એટલે કે સુપ્રીમ કોર્ટ આપણે હાઈકોર્ટની ચર્ચા કરી એમના કાર્યો શું હોય છે એમની કઈ રીતના જજોની નિમણૂક થાય છે એવી જ રીતના સુપ્રીમ કોર્ટના કાર્ય શું છે એમની જજોની નિમણૂક કઈ રીતના થાય છે એમની ચર્ચા મિત્રો આપણે આવતા લેક્ચરમાં કરીશું તો આ વિડીયોમાં આપણે અહીં સુધી રાખીએ થેન્ક યુ જય હિન્દ જય ભારત અસ્ત